વર્તમાન પરિસ્થિતિમાંથી જે સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે તેમાં જો પબ્લિકની જાગૃતિ આવશે તો ખરેખર એમાંથી મહદર્શે આપણે બચી શકીશું અત્યારે સાચા અર્થની અંદર જે કોરોના વાયરસ છે એ કેસોને ધ્યાનમાં રાખી એમાંથી બચી શકાય છે એ સો ટકાની વાત સાચી છે એના માટે ધાર્મિક સહેજ સામાજિક જે કાર્યક્રમો હોય એમાં જવાનું ટાળીએ સમૂહમાં વધારે ભેગા ન થઈએ સમયાંતરે સાબુથી હાથ ધોઈએ અથવા તો સેનિટાઈઝરથી હાથ ધોઈએ એ પણ એટલું જ અગત્યનું છે ગમે ત્યાં થૂંકવું નહીં એ તો આપણી માનવતા છે કાયમી ધોરણે પણ એનો ખ્યાલ રાખવો જોઈએ જો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો એનાથી આપણે દૂર રહીએ અને હોમ ક્વોરન્ટાઇનની અંદર એને મૂકીએ એટલે કે ઘરના ખુલ્લા વાતાવરણમાં જો એને રાખીએ અને એને સેપરેટ રૂમમાં રાખીએ તો પણ આપણે બચી શકાય છે વૃદ્ધ સગર્ભા તેમજ નાના બાળકો અથવા બીમારીવાળા જે હોય એ પણ પોતાના ઘરમાં જ રહે પણ બહાર ન નીકળે એની કાળજી લે એ પણ ખ્યાલ રાખવો જોઈએ ખોટી અફવા એનાથી પણ બચવું એ અત્યંત આવશ્યક છે પૂજ્ય મહંત સ્વામી મહારાજે બી એપીએસ સ્વામી સંસ્થાના તમામ શિખરબદ્ધ મંદિરો હરિમંદિરો તેમજ જાહેર જનતા માટે થતી જે સત્સંગ સભાઓ એ બધું જ બંધ રાખેલું છે આવતા અનિશ્ચિત મુદત સુધી આ બધા જ કામની અંદર એ બંધ રાખી અને આજ્ઞા કરી છે કે કોઈપણને એમાં પ્રવેશ ન આપો આ રીતે જો તમામે તમામ વ્યક્તિઓ જાગીશું તો ભગવાનની કૃપા પણ થશે અને ભગવાન આમાંથી આપણી રક્ષા કરશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની